गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मजा बदा अग्यार वीक में आप सरस मजा क्राफ्ट बनाव। तो आज आप सरस मजा ड्रॉइंग बनावशू। तो आप आज बदा चित्र छाया प्रकाश कई रीते करो ये ड्रॉइंग आप सरस मजा में बनावशू। ये आप रेडी थी जाए। चलो विद्यार्थी मित्रों, सरल वस्तु पेन्सिल इरेजर स्केल એને આપણે રેડી છે। તો હવે આપણે અહીંયા જોઈ તો પદાર્થ ચિત્ર બે આપેલા છે, એક રાઉન્ડ અને એક ચોરસમાં જે હવે અને બેમાં છાયા પ્રકાશ પણ અલગ છે। એમાં સ્ટ્રીપલિંગ એટલે કે ટપકાવાળું અને આની અંદર જે છે એ સ્મૂથ શેડિંગ। તો આપણે કોઈ પણ ડ્રોઈંગ બનાવી શકીએ અને એમાં કોઈ પણ આપણે શેડિંગ પણ કરી શકીએ। તો સૌ પ્રથમ આપણે જે આ ડ્રોઈંગ જે છે પેટીવાળું એ આપણે બનાવશું। તો એની અંદર આપણે સૌ પ્રથમ જે પેટી જે છે એનું ડ્રોઈંગ બનાવશું। પહેલાં ડ્રોઈંગ આખું લાઇટ લાઇટ કરશું। એકદમ ડ્રોઈંગ લાઇટ લાઇટ એકદમ લાઇટ લાઇટ આપણે વર્ક કરીશું કરીને આપણે રફ કરવું હોય તો સિલાઈથી એ પણ કરી શકીએ। સીધી લાઈન જેટલી આવે એ બધી આપણે ડાયરેક્ટ સ્કેલથી અથવા તો પહેલાં હાથે કરીને પછી આપણે સ્કેલથી કરીએ તો પણ વાંધો નહીં। ત્યાર પછી જે ઉપરની જે આ અથાણાની જે બૈણી છે એને આપણે પહેલાં બનાવવા માટે પહેલાં ઉપરના ભાગમાં એક નાનકડો લંબચોરસ કરશું। લંબચોરસ થઈ ગયા પછી આપણે ધીરે ધીરે આપણે ઉપરના ભાગમાંથી આપણે ડ્રોઈંગ સ્ટાર્ટ કરીશું। થોડું થોડું લાઇટ લાઇટ મેં વર્ક કરી નાખ્યું છે। રાઉન્ડ જે ભાગ આવે એકદમ નિરાતે સરસ રીતે રાઉન્ડ થાય એવો પ્રયત્ન કરવાનો। હું આ છે એકદમ રાઉન્ડ
रेडी है अपनी पास अथड़ा बरणी और नीचे ने पेटी में एकदम लाइट लाइट ड्रॉइंग। त्यार पछी आपणे बाजू में जो थर्मोस है लाइट लाइट ड्रॉइंग करशु। रेडी छे लाइट लाइट ड्रॉइंग। लाइट ड्रॉइंग आपणे एटला माटे करवानुं के आपणे कंई पण भूल होय तो आपणे एने इरेजर थी आपणे एने रफ करी शकीए सहेलाई थी। ખૂણા સેજ ગોળ હોય એવી રીતે બેલ્ટ થોડાક આપણે અલગ આપણી રીતે કરી તો પણ ચાલશે। રેડી છે થર્મોસનું ડ્રોઈંગ। હવે ત્યાર પછી આપણે ખુલ્લી જે બુક છે એનું ડ્રોઈંગ એને આપણે પર્સ્પેક્ટિવમાં કરવું પડશે, નકર ડ્રોઈંગ વ્યવસ્થિત થશે નહીં। પર્સ્પેક્ટિવ એટલે કે આમ બાજુમાં પડી છે એવી રીતે લાગવી જોઈએ। એનો આપણે સ્કેચ પહેલા લાઇટ લાઇટ કરશું। બુક ઓપન છે એટલા માટે આપણે એને એના પેજ એવી રીતે દેખાતા હોય એવી રીતે આપણે થોડુંક છાંય પ્રકાશમાં પણ આપણે લેતા જશું। ત્યાર પછી હવે કપ અને રકાબી રેડી છે આપણે બુકનું ડ્રોઈંગ પણ રેડી। આખું ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે આને ધીમે ધીમે આપણે છાંયા પ્રકાશથી આપણે
पूरु करशू। सौ प्रथम आपणे वर्णी जे छे आपणे छाया प्रकाश आपशू। छाया प्रकाश एकदम नॉर्मल आजथी आपणे आपवाना रहेशे। अने आनी अंदर आपणे आ रेग्युलर एच बी पेन्सिल छे, आनी जगह आपणे 4B 6B 10B पेन्सिलनो पण आपणे उपयोग करी शकीए। आपणी पासे आ 10B पेन्सिल छे, એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ ડાર્ક કરવા માટે। તમે સ્ટેશનરીમાં સેલાઈથી પણ આપણે મળી જશે। ટેલબી પેન્સિલ 2-3 કંપનીની મળશે, કેમલ, અપ્સરા, આ રીતે આપણે વચ્ચેનું જે આપણે પહેલાં સ્ક્વેર કરેલું હતું જે લીટા હતા વધારાના, એ આપણે એને ઇરેઝ કરશું। એડિશન રીતે છે મિત્રો, આપણી પાસે અથરાની બરણી સરસ મજાનું સ્મૂથ શેડિંગ કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે નીચેના ભાગની જે પેટી છે એ આપણે બનાવશું। બરણીમાં આપણે આ સાઈડ ડાર્ક રાખ્યું તો પેટીમાં પણ આ સાઈડને આપણે ડાર્ક રાખવું પડશે। કોઈ પણ છાયા પ્રકાશમાં એક સાઈડ ડાર્ક અને એક સાઈડ લાઇટ હશે તો જ એને વ્યવસ્થિત છાયા પ્રકાશનું ડ્રોઈંગ સરસ રીતે આપણે જોઈ શકશું। પ્રકાશ હંમેશા કોઈ પણ એક સાઈડથી જ પડતો હોય છે, બે સાઈડથી જો પડતો હોય તો વચ્ચેનો ભાગ છે એ લાઇટ અને બંને સાઈડનો ભાગ ડાર્ક। અને વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ આપણી પેટી સરસ મજાની છાયા પ્રકાશથી। હવે આપણે થર્મોસ વચ્ચેની જે વધારાની લાઇનિંગ હોય એ આપણે રફ કરતી જવાની। આ રીતે અને સાઈડનું જે છાયા પ્રકાશ હોય આપણે સ્કેલ રાખીને પણ આપણે કરી શકીએ। બંને સાઈડથી ડાર્ક અને વચ્ચે લાઇટ વિદ્યાર્થી મિત્રો રેડી છે આપણી પાસે થર્મોસ। હવે આપણે બુક અને ચાનો કપ એને આપણે ડ્રો કરતા જશું અને છાયા પ્રકાશ પણ કરતા જશું।
ओके विद्यार्थी मित्रों, अगर आपने कहीं पर अपने डार्कनेस आपू हो तो 10B अथवा 4B पेंसिल वे अपने आप सकते थे। बाकी आप ड्रॉइंग कम्प्लीट है। विद्यार्थी मित्रों, आप ड्रॉइंग रेडी। सरस मजा बाजू में जो आप ड्रॉइंग है यनी करता पण कंईक सरस आप ड्रॉइंग लगे तो आ ड्रॉइंग तमे पण सरस मजा बनाओ। छाया प्रकाश थी आखो ड्रॉइंग कम्प्लीट करो। थैंक यू विद्यार्थी मित्रों।